રાજીભાઈ ઇઝરાયલ જાય છે એનો મોમેન્ટ જોવો, જે જુદાઈનું મોમેન્ટ હોય ને, જે વિદેશ ગયા હોય ને એને જ ખબર હોય, ઇમોશનલ મોમેન્ટ હોય. મમ્મી પપ્પાને પૈગે લાગે, રામ રામ કરી આશીર્વાદ લઈ અને વિદેશ જાય અને ન્યા સુધીની આખી જર્ની બતાડીશ. શેઠ ઇઝરાયલ પહોંચે ને ત્યાં સુધીની આ દાદી માસે રાજીના આશીર્વાદ લઈ લઈએ. અને રાજીની નાનકી એક બાળકી, એક બીજી બે મહિનાની જિંદગી છોકરી, એને વાલી કરે. અને જે આ મોમેન્ટ હોય ને ભાઈ, જે લોકોને જુદાઈને વિદેશ ને પરદેશ ગયા હોય ને, આ એને જે ફીલ થાય, એને જ અનુભવ હોય, એને જ ખબર હોય. વિદેશમાં પૈસા છે પણ ઘર મૂકીને જવું પડે ને, એ જર્ની આખી જોવો. અને શેઠ જ્યાં સુધી ઇઝરાયલ પહોંચી જાય ને ત્યાં સુધીનો વિડીયો છે, એટલે આખો જોજો ભાઈ. ને જો આની છોકરી જિંદકડી મૂકીને પરદેશમાં કમાવા જાય, એક સપનું હોય ડેન્જર, પણ જે ડેન્જર મોમેન્ટ હોય. પછી અમે રાણાવાવથી જામનગર એરપોર્ટે ગયા, એ આખો વિડીયો છે. એરપોર્ટથી ઉડે એનો છે, પછી બોમ્બે ઉતરે, બોમ્બેથી ઉતરીને જામનગર, પછી ત્યાંથી પ્લેનમાં બેસીને દિલ્હી જાય, દિલ્હીથી પછી ઇઝરાયલ જાય. ત્યાં સુધીની આખે આખી જર્ની કેવી હોય ને કેવી રીતે જતા હોય લોકો, ને એક બે દિવસ લાગી જાય, ફ્લાઇટ લેટ હોય તો આ રીતે છે. તો આખો વિડીયો જોવો, સોડા પીવા ગોટી વાળી જ છે કે ખાલી રાખી બાપા છે ઠેરી વાળી. હા બાજુ જામનગર આવો તો અહીંયા ઠેરી વાળી છોડા પીતા જજો, કારણ કે આ સિસ્ટમ બંધ થઈ ગઈ છે હવે. બાપા ક્યાંથી આવો જામનગર? હા હવે ક્યાં ક્યાંય બનાવતા નથી ને ઠેરી વાળી? હા બોટલ જ હવે નથી બનતી કંપનીમાં, ક્યાંય ધોતા હે ને પ્રેશરથી. રહીશી ગોટી વાળી સોડા પીએ ને પાછી ન્યા નહીં મળે ઇઝરાયલ.
ગમતી નૈયા ગંગા નૈયા જામનગર એરપોર્ટ બહુ સરસ એરપોર્ટ છે, નાનકડો છે પણ સારું મોટું પાર્કિંગની વ્યવસ્થા સારી છે અને અહીંયા ઘણા બધા પ્લેન આવે રિલાયન્સના, એટલે અહીંયા અવર જવર વધારે થાય. કઈ જરૂર નથી એમાં, કઈ વસ્તુ જ નહીં. ઓકે ભાઈ, હાલ ચાવી દીધી ને? હા છે, ખુલ્લું છે, કઈ ભૂલાતું નથી. ભગત Thank you.
ભાઈ દીકરાનો વિડીયો ઉતારીએ. હે દેખાય દેખાય કોણ આમ તમને હુજે? હા કોણ હે? નીલો હે. બીજું બીજું હું છે?